સુરેન્દ્રનગર જિલ્લાના લોકોનું સુખાકારી માટે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જિલ્લા પંચાયતના પ્રમુખ બબુબેન પંચાણિયા અધ્યક્ષસ્થાને તેમજ વડવાડ ધારાસભ્ય ધનજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં વડવાડ આનંદ ભુવન ખાતે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય મેળો યોજાયો હતો આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્બોધન કરતા ધારાસભ્ય ધનજીભાઈ પટેલે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા લોકોનું આરોગ્ય જળવાઈ રહે તે માટે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત ગંભીર રોગોમાં રૂપિયા પાંચ લાખ સુધીની સારવાર સહાય આપવામાં આવે છે તેમણે ઉમેર્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા આરોગ્યને લાગતી વિવિધ યોજના કાર્યરત છે આ યોજનાનો લાભ અંતરાણીય વિસ્તારના લોકો સુધી સરળતાથી પહોંચે તે માટે ધારાસભ્ય ઉપસ્થિત સરપંચ અને પદાધિકારીઓને અનુરોધ કર્યો હતો આ પ્રસંગે જિલ્લા કલેક્ટર કે સી સંપટે પ્રાસંગિક ઉદ્બોધન કરતાં જણાવ્યું હતું કે લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતતા કેળવાય અને સરકારી યોજનાઓને લાભ મળતા લોકો સુધી પહોંચે તેવા હેતુથી આ જન આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આગામી દિવસોમાં દરેક તાલુકા મથકે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું વધુમાં જિલ્લા કલેક્ટર ગંગા સ્વરૂપા સહાય યોજના વૃદ્ધ પેન્શન યોજના અને વ્હાલી દીકરી યોજનાનો વધુમાં વધુ લાભાર્થીઓને લાભ મળી રહે તેવું આયોજન કરવા સરપંચજી અને પદાધિકારીઓ અનુરોધ કર્યો હતો આ તકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ચંદ્રમણી કુમારે આરોગ્ય વિભાગની વિવિધ યોજનાઓની જાણકારી આપી હતી આ કાર્યક્રમમાં અધિક આરોગ્ય અધિકારી બીજી ગોહિલ સ્વાગત પ્રવચન કર્યું હતું તેમજ ડોક્ટર જયેશ રાઠોડ આભાર વિધિ કરી હતી આ પ્રસંગે સુરેન્દ્રનગર દુધેરજી વઢવાડ નગરપાલિકાના પ્રમુખ વિરેન્દ્ર આચાર્ય જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઈ મકવાણા જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ઉદ્ભુવા ઝાલા શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્ર મુંજપરા અને જિલ્લાના સરપંચશ્રી પદકારી તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર એગેશ ગોસ્વામી સુરેન્દ્રનગર